નમસ્તે મિત્રો, આજે આપણે ધોરણ 8 ગણિતમાંથી પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ શીખીશું. પહેલા તો ચલ એટલે શું? તો કે ચલ એટલે અજ્ઞાત સંખ્યા કે જેને આપણે જાણતા નથી. દાખલા તરીકે એક્સ એક ચલ સુરેખ સમીકરણ. એક ચલ એટલે જ્યાં ચલની સંખ્યા એક જ છે. એક્સ વાય કે ઝેડ આવા પ્રકારના કોઈ એક જ ચલ આપેલા હોય છે સમીકરણમાં, ત્યારે એક ચલ સુરેખ સમીકરણ બને. સુરેખ એટલે કે જે ચલની જ્યાં ચલની ઘાત એક જ હોય તેને આપણે સુરેખ સમીકરણ કહીએ છીએ. તો એક ચલ સુરેખ સમીકરણમાં ચલ જ્યાં એક જ હશે અને ચલની ઘાત પણ એક જ હશે. તો આવા સમીકરણના આપણે ઉકેલો આ પ્રકરણમાં મેળવવાના છે. સ્વાધ્યાય 2.1 જ્યાં નીચેના સમીકરણ ઉકેલો. દાખલા નંબર 1, એક્સ ઓછા 2 બરાબર 7. સમીકરણ ઉકેલતી વખતે જેની કિંમત આપણે શોધવાની છે તે સિવાયના પદને આપણે ડાબીથી જમણી અથવા તો જમણીથી ડાબી તરફ લઈ આવીશું. અહીં ચલ છે એ ડાબી તરફ છે, એક્સ છે એ ડાબી બરાબરની ડાબી બાજુએ આપેલો છે, તો એ સિવાયના પદને આપણે જમણી બાજુએ લઈ જઈશું. જમણી બાજુએ લઈ જતી વખતે જે ક્રિયાઓ એક્સ અને પદ વચ્ચે છે તેની વિરુદ્ધ ક્રિયા થશે. તો અહીં ઓછા 2 એક્સ સાથે ઓછા 2 છે જે બરાબરની બીજી તરફ જતા ઓછાની ક્રિયા છે એની વિરુદ્ધ ક્રિયા સરવાળાની થશે. તો તેથી એક્સ બરાબર 7, ઓછા છે તો વધતા થઈ જશે અને 2 લખાશે. તો એક્સ બરાબર 7 અને 2 નો સરવાળો કરતા જવાબ મળશે 9. દાખલા નંબર 2, વાય વધતા 3 બરાબર 10. તો અહીં આપણે વાયની કિંમત શોધવાની છે, તો એ સિવાયનું પદ છે અને બરાબરની બીજી તરફ લઈ જતા વાય સાથે 3 ને સરવાળાની ક્રિયા છે, બીજી તરફ જતા બાદબાકીની ક્રિયા થશે. તો વાય બરાબર 10 ઓછા 3. ખાસ અહીં વત્તા 3 છે તો બરાબરની બીજી તરફ જતા ઓછા 3 થાય છે. તો વાય બરાબર 10 માંથી 3 બાદ કરતા જવાબ મળશે 7. દાખલા નંબર 3, 6 બરાબર ઝેડ વધતા 2. અહીં ઝેડ બરાબરની જમણી બાજુએ છે, તો એ સિવાયનું પદ જે છે વધતા 2 તેને આપણે ડાબી બાજુએ લઈ આવીશું. તો 6 ઓછા 2 બરાબર ઝેડ, વત્તાની ક્રિયા છે તો બરાબરની આ તરફ આવતા ઓછાની ક્રિયા થશે. 6 માંથી 2 બાદ કરતા જવાબ મળે છે 4 ઝેડ. તો તેથી બંને પદને એક ડાબી બાજુએથી જમણી તરફ લઈ જતા કોઈ નિશાનીમાં ફેરફાર થતો નથી, તો તેથી ઝેડ બરાબર 4 પણ લખી શકાય. તો જવાબ મળશે ઝેડ બરાબર 4. દાખલા નંબર 4, 3/7 વધતા 1 બરાબર 17/7. અપૂર્ણાંકના સરવાળા બાદબાકી આપણે શીખી ગયા છીએ. તો 1/7 કંઈ નથી તો 1 હોય છે. સરવાળા બાદબાકી કરવા માટે બધા પદોનો છેદ સરખા હોવા જોઈએ, તેના માટે લસાઅ લેશું. બાકીના પદમાં તો 7 છે જ, તો આપણે જે વચ્ચેનું પદ છે એને 7 વડે ગુણીશું. તો તેથી 3/7 વધતા 7x/7 બરાબર 17/7 થશે. ખાસ અહીં ધ્યાન રાખવાનું છે કે છેદ સરખો કરવા માટે જ્યારે આપણે અંશને ગુણીએ ત્યારે છેદને પણ ગુણવા જ પડે. તો માટે આપણે આ પદને અંશને અને છેદને 7 વડે ગુણ્યા છે, એટલા માટે 7x/7 થાય છે. હવે દરેક પદના છેદમાં 7 છે, તો આપણે આ બધા પદોને જો 7 વડે ગુણીએ તો અંશ અને છેદમાં 7 દૂર થાય છે. તો તેથી આપણે લખીશું કે 3 વધતા 7x
બરાબર 17, અને કૌંસમાં લખીશું શા માટે આવું થયું, તો કે 7 વડે ગુણતા. આગળ સાદી રૂપ આપીશું, 7x ની કિંમત આપણે શોધવાની છે, તો 3 ને દૂર કરીશું તો બરાબરની બીજી તરફ જશે. 7x ની કિંમત આપણે શોધવાની છે તો 3 ને દૂર કરીશું, તો એની સાથે સરવાળાની ક્રિયા છે, તો બરાબરની બીજી તરફ જતા બાદબાકીની ક્રિયા થશે. 7x બરાબર 17 ઓછા 3, તો 7x બરાબર 17 માંથી 3 બાદ કરતા જવાબ મળશે 14. x અને 7 સાથે ક્રિયા, 7 ને અને x વચ્ચે કોઈ નિશાન નથી, અને 7 છે એ x ના સહગુણક છે, માટે બંને વચ્ચે ક્રિયા છે ગુણાકારની હોય છે, તો બરાબરની બીજી તરફ જશે તો વિરુદ્ધ ક્રિયા થશે, એટલે કે ગુણાકારને બદલે 7 છે ભાગાકારની ક્રિયામાં મૂકાશે, છેદમાં મૂકાશે. 7 2 14 થાય છે, તો x બરાબર 2 કિંમત મળે છે. દાખલા નંબર 5. 6x = 12, તો x ની કિંમત શોધવાની છે. 6 છે x ના સહગુણક છે, ગુણાકારની ક્રિયા છે, તો x ની કિંમત શોધવા માટે આપણે 6 ને દૂર કરીશું, તો બરાબરની બીજી તરફ આવતા ભાગાકારની ક્રિયા થશે, 6 છેદમાં આવી જશે. 6 12 ભાગ્યા 6 કરતા જવાબ મળે છે 2. 2 6 12 થાય, તો 6 6 દૂર થાય અને જવાબ મળશે 2, તેથી x બરાબર 2. દાખલા નંબર 6. ટીના છેદમાં 5 = 10, ટીની કિંમત શોધવા માટે આપણે 5 ને બરાબરની બીજી તરફ લઈ જશું, તો તેથી ટી બરાબર 10, છેદમાં 5 છે તો એ ભાગાકારની ક્રિયા છે, બરાબરની બીજી તરફ જતા ગુણાકારની ક્રિયા થશે, તેથી ગુણ્યા 5 લખાશે, તેથી ટી બરાબર 10 5 50 થશે, તો જવાબ મળશે 50. દાખલા નંબર 7. 2x = 3 = 18, બે એક્સની કિંમત શોધવા માટે આપણે 3 છે અને બરાબરને બીજી તરફ લઈ જશું, 3 છેદમાં છે તો અંશમાં આવી જશે, તો 2x = 18 × 3 થશે, તો 2x = 18 * 54 થશે, તો 54 લખીશું. એક્સની કિંમત શોધવા માટે તેના સહગુણકને આપણે દૂર કરીશું, બરાબરને બીજી તરફ જશે તો ભાગાકારની ક્રિયા થશે, તો x = 54 ના છેદમાં 2 આવશે, કારણ કે સહગુણક હંમેશા ગુણાકારની ક્રિયામાં હોય છે, જેને બરાબરની બીજી તરફ લઈ જતા ભાગાકારની ક્રિયા થાય છે, તો 54 ભાગ્યા 2 કરતા જવાબ મળશે 27. 27 2 54 થાય, તો 2 2 દૂર કરીશું, તેથી જવાબ x = 27 આવશે. દાખલા નંબર 8. 1.6 = y = 1.5, અહીં વાયની કિંમત શોધવા માટે 1.5 છે અને બરાબરની બીજી તરફ લઈ જતા ભાગાકારની ક્રિયામાં છે, તો ગુણાકારની ક્રિયામાં થશે, તો તેથી 1.6 × 1.5 = y થશે. પોઈન્ટવાળા ગુણાકાર આપણે શીખી ગયા છીએ, 16 × 15 કરતા જવાબ મળશે 240, અને પછી 2 પોઈન્ટ પાછળથી 2 અંકો પછી એકમ અને દશક પહેલાં પોઈન્ટ મૂકાશે, તો જવાબ મળશે 2.40 = y, તો તેથી y = 2.40 અથવા 2.4 પણ આને લખી શકાય. દાખલા નંબર 9. 7x - 9 = 16, તો અહીં આપણે 7x ની કિંમત શોધવાની છે, તો એના માટે આપણે 9 ને પહેલાં બરાબરની બીજી તરફ લઈ જશું, તો 7x - 9 છે બરાબરની બીજી તરફ લઈ જશું, 16 એમ જ રહેશે, ઓછા છે તો એ વધતા થશે, વધતા 9, તો 7x =
16 વત્તા 9 કરતાં જવાબ મળશે 25. એક્સની કિંમત શોધવાની છે તો 7 સાથે ગુણાકારની ક્રિયામાં છે તો એક્સ બરાબર 25 ના છેદમાં 7. 7 એ અવિભાજ્ય સંખ્યા છે તો છેદ ઉડશે નહીં, તો આપણો જવાબ આવશે એક્સ બરાબર 25 ના છેદમાં 7. ત્યાર પછી દાખલા નંબર 10. દાખલા નંબર 10 14y - 8 = 13. 14y વાયની કિંમત શોધવાની છે તો એ સિવાયના પદને આપણે દૂર કરીશું, તેથી 14y = 13. 8 - 8ને આપણે બરાબરની બીજી તરફ લઈ જતા વત્તા 8 થશે, તો તેથી 14y = 8 અને 13નો સરવાળો થશે 21. વાયની કિંમત શોધવી છે તો 14 છે એ ગુણાકારની ક્રિયામાં છે તો y = 21 ના છેદમાં 14. 14 અને 21 છે એ બંને 7 વડે વિભાજ્ય છે તો 7 3 21 અને 7 2 14 થાય છે, તો 7 7 દૂર થશે, તેથી y = 3 ના છેદમાં 2 જવાબ મળે છે. દાખલા નંબર 11 17 + 6p = 9. તો આપણે ચલ આમાં પી છે જેની કિંમત શોધવી છે તો 17ને દૂર કરીશું. 17 છે અહીંયા સરવાળાની ક્રિયામાં છે અને પોતે ધન છે તો બરાબરની બીજી તરફ જતા માઇનસ ઓછા થશે. 17 દૂર થશે એટલે 6p = 9. 17 છે તો બરાબરની બીજી તરફ જતા ઓછા 17 થશે, તો તેથી 6p = 17માંથી આપણે 9 બાદ કરીશું અને 17ની જે નિશાની છે ઓછા એ જવાબમાં મૂકીશું, જે આપણને આગળના વિડીયોમાં નિયમો શીખવાડેલા છે. 17માંથી આપણે 9 બાદ કરીશું તો જવાબ મળશે 8. પીની કિંમત શોધવા માટે 6 છે ગુણાકારની ક્રિયામાં છે તો તેથી p = −8. 6 છે એ ભાગાકારની ક્રિયામાં જશે એટલે કે છેદમાં જશે, બંને 2 વડે વિભાજ્ય છે તો 4 2 8 થશે અને 3 2 6 થાય છે, 2 2 દૂર થશે, તો જવાબ મળશે p = સૌ પ્રથમ ખાસ નિશાનીમાં ધ્યાન રાખવાનું છે કે બાદબાકીની ક્રિયામાં મોટા પદની જ નિશાની જવાબમાં આવે છે, એટલે 17ની નિશાની ઓછાની છે માટે 8નો જવાબ આપણને જે 8 મળ્યો એની નિશાની ઓછા થઈ છે, તો અહીં આપણે પહેલાં જવાબમાં ઓછા લખીશું, અંશમાં 4 વધે છે અને છેદમાં 3 વધે છે, તો જવાબ આવશે p = 4 ના છેદમાં 3, જે ઋણ છે. દાખલા નંબર 12 x ના છેદમાં 3 + 1 = 7 ના છેદમાં 15. તો અહીં લસાઅ છે 3 અને 15નો લસાઅ લેતા જવાબ મળશે 15. તો 15ને આપણે જે તે છેદ વડે, 1 ના છેદમાં કંઈ નથી તો 1 હોય છે, છેદ વડે ભાગતા જે જવાબ મળે એને અંશ અને છેદમાં ગુણવાનો હોય છે, તો સૌ પ્રથમ આપણે 15ને 3 વડે ભાગીશું તો જવાબ મળશે 5. તો બંને પદને આપણે 5 વડે ગુણીશું તો x = 5 અને 5 × 3 થશે, વધતા 1 ના છેદમાં 1 છે તો 15ને 1 વડે જો આપણે ભાગીએ તો જવાબ 15 મળે, તો બંને પદને 15 વડે ગુણવાના છે કે 1 × 15 અને છેદમાં પણ 1 × 15 થશે બરાબર. 15ને 15 વડે જો આપણે ભાગીએ તો જવાબ છે 1 મળે, તો 1 વડે ગુણીએ 7 × 1 અને છેદમાં 15 × 1, તેથી 5 × 1 = 5x થાય. 5x ના છેદમાં 3 × 5 = 15, વધતા 15 × 1 = 15, છેદમાં 15 × 15 થશે બરાબર 7 × 7 અને 15 × 15. તમામના છેદ છે સરખા થઈ ગયા છે, તો હવે આપણે જો આ પદને 15 વડે ગુણવામાં આવે, દાખલા તરીકે અહીંયા 15 વડે બધા પદોને ગુણીએ તો 15 15 દૂર થાય છે, તેથી આપણે ગુણવાની જરૂર નથી, માત્ર આપણે લખી દેશું કે 15 વડે ગુણતા 5x + 15 = 7. આવું શા માટે થાય છે, તો કે બધા પદને 15 વડે ગુણતા, જેથી છેદ છે દૂર થઈ જાય છે, કારણ કે 15 15 વડે બધાને ગુણીએ તો 15 15 જે છેદના છે
દૂર થાય છે. હવે આપણે આ પદનું સાદું રૂપ આપીએ તો 5x ની કિંમત, x ની કિંમત શોધવા માટે 5x સિવાયના જે પદ છે એને બરાબરની બીજી તરફ લઈ જઈએ તો 5x બરાબર 7 વધતા 15 છે તો બરાબરની બીજી તરફ જશે તો ઓછા 15 થશે. તો 5x બરાબર 15માંથી આપણે 7 બાદ કરીશું તો જવાબ મળશે 8 અને નિશાની આવશે ઓછા. તેથી x બરાબર ઓછા 8ના છેદમાં 5 આવશે, કારણ કે x અને 5 છે એ બંને વચ્ચે ગુણાકારની ક્રિયા હોય છે. તેથી બરાબરની બીજી તરફ જતાં ભાગાકારની ક્રિયા થાય છે અને 5 એ અવિભાજ્ય સંખ્યા છે તો એને 8 આપણે 8ને 5 વડે નિશેષ નહીં ભાગી શકીએ તો જવાબ મળશે x બરાબર ઓછા 8ના છેદમાં 5. આપણે ફરીથી એકવાર બધા દાખલા જોઈ લઈએ.